मम्मी मैं तुमने कहू तू नहीं नावा गया था तो तुम मानता क्यों नहीं। मम्मी 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 अभय अभय नहीं हूँ जो दीपक मम्मी बधू ठीक छे ने। अरे शू करो छो तमे हा તમને કઈ સમજાય છે કે નહીં એ શું અત્યારે તમારી જોડે બહાર આવીને વાત કરવાના છે શું તમે પણ તમે એક કામ કરો તમે જાઓ મમ્મી આવે ને એટલું એમને કહી દઉં છું હા એ એ તમને ફોન કરશે હા મમ્મી હું જાઉં છું તું બહાર નીકળે એટલે મને ફોન કરતા રહે ઠીક છે હા હવે આવીને કરશે ને તમને ફોન જાઓ ને તમે તમે જાઓ હું મમ્મી પાસે ફોન કરાવવા આવું છું હા ફોન કેટલી વિચિત્ર છે સાચું બોલી રહી છે ને હે ભગવાન માણસ કેવું છે તમને શંકા કરવાની પણ કોઈ હદ હોય છે કે નહીં હા હું કઈ તમારા મા બાપને મારી નાખવાની છું હા તું એ પણ કરી શકે એમ છે હા દીપકભાઈ હા ભાઈ હું ઘરે જઈ આવ્યો શું થયું છે પપ્પાને એટલે ચિંતા જેવું એવું કઈ નથી પપ્પાએ દવા લીધી હશે એટલે કદાચ સૂતા હશે અને મમ્મી નાવા ગઈ અત્યારે આ એ પેલી સાફ સફાઈ કરીને એમાં કદાચ મોડું થઈ ગયું હશે એમને મમ્મી પણ છે ને હા એ જ સારું ચલ હું તને પછી ફોન કરું હું ખેતરે જાઉં છું હા હું થોડી વાર પછી મમ્મીને ફોન કરું છું હા ઠીક હું મૂકું છું ચાલો અમે સુરત એ બધું કરવાનું કે જરૂર ચાલો બેટા પ્રતાપ સવાણી આજથી તું મારો ગુલામ ના લોકેશ જો આ બધું મારા જ નામે થવાનું હોય તો પછી પપ્પા તારા ગુલામ કઈ રીતે થયા શું એમાં દીદી તમે પણ અરે આપણે એક પરિવાર જેવા છીએ પરિવાર જ છીએ ને છીએ કે નહીં હે મિસ સુરત તો પછી તમારા ગુલામે મારા ગુલામ થાય કે નહીં થયા ને મહત્વનું શું છે કે સવાણી પરિવાર કંગાળ થઈ ગયો બરાબર કહેતો છું ને પ્રધુ એ પ્રધુ લોકેશ હા મને આ ઘર ક્યારે આપશે બહુ જલ્દી આપી દેવા દીદી બે દિવસમાં મારા બધા કામ પતી જશે એટલે બે દિવસમાં તમને તમારું ઘર મળી જશે ટેન્શન નહીં લેતા દીદી હા ચાલો નીકળું મિસ સુરત હવે બીજા ઘણા બધા કામ બતાવવાના બાકી સંભાળી લેજો
હલો નંદિની, મેં ફોટોઝ જોયા. ડેકોરેશન બહુ જ સુંદર છે. પણ કેટલો ખર્ચો થયો એ તો કેમ મને? તું એ બધું છોડ, મારે તને એક ગુડ ન્યૂઝ આપવા છે. કાલે અભય રજા લઈ રહ્યો છે. શું? મને લાગે છે કે એના આપણા પ્લાનનો અણસાર આવી ગયો છે. આપણા પ્લાન વિશે? તે તો એને કાંઈ નથી કહ્યું ને. ના, હું શું કામ કહું? અને આ વખતે તો હું તારી જ સાથે છું, કારણ કે એક છોકરી તરીકે હું તારી ભાવનાઓ વધારે સારી રીતે સમજી શકું છું. અને અભય તો ખોટી જીદ જ કરે છે. ના, એવું કેમ બોલે છે તું? એ જે વિચારી રહ્યો છે ને એ પણ સાચું જ છે. મારો અભય બહુ સારો છે. બસ હા, હવે તું ખોટી એની સાઈડ ના લે. હું એની સાઈડ નથી લેતી. સારું ચલ, અને હા, કાલે હું તને તૈયાર કરીશ. પણ પહેલા તું મને એમ કહે કે કેટલો ખર્ચો થયો, નહીં તો મને અટેક આવી જશે. અરે, તને તૈયાર થયેલી જોઈને અભયને અટેક આવવો જોઈએ? ના 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 ના, આ મને બિલકુલ નહીં ચાલે. મને મારા અભયને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત જોવો છે. એની બધી તકલીફો મને મળી જાય અને એ બસ હંમેશા ખુશ રહે. જે લોકો પ્રેમમાં પડે ને એ લોકોનો એક જ પ્રોબ્લેમ હોય, એ લોકો એટલું બોર કરે ને. નંદિની, આટલું શું હસી રહી છે કામિની? હું જેને એ વિચારીને હસું છું કે જ્યારે આ લોકોને ખબર પડશે કે આ ઘર, ખેતર એ બધું જ મારા નામે થઈ ગયું છે, ત્યારે આ લોકોના મોઢા જોવા જેવા હશે. અને પછી હું પણ તારી સાથે આ ઘરમાં શિફ્ટ થઈ જઈશ, કારણ કે મને આમ પણ મમ્મી સાથે જામતું નથી અને આપણા એ ઘરનું ઇન્ટિરિયર પણ મને ગમતું નથી. અરે, આ તો કઈ પૂછવાની વાત છે? કામિની, તું મારી બેન છે, જે કઈ પણ મારું છે એ બધું તારું જ તો છે. અચ્છા હેમા, તું આ બધાને જ ઘરની બહાર કાઢી નથી? મારા એ એમના સિવાય મમ્મી, અભયભાઈ, એમના પપ્પા, એ બધાને કાઢી મૂકીશ. હું શું કહેતી હતી હેમુ, કે આ ડોસા ડોસીને ઘરની બહાર કાઢી મૂકે બરાબર છે, પણ અભયને રહેવા દે ને. એટલે હું અહીંયા શિફ્ટ થવાની છું તો. કામિની, તું છે ને હવે જા. અને હા, પેલા લોકેશ પર નજર રાખ, મને એના ઉપર જરાય વિશ્વાસ નથી. ક્યાંક આપણી સાથે ડબલ ગેમ ના રમતો હોય, અને એના ઉપર એ શંકા તો છે જ. એની એટલી હિંમત કે આપણી સાથે ડબલ ગેમ રમે? હું બેઠી છું ને, તું એની ચિંતા ના કર. ચાલ હવે હું જાઉં છું. હા, મારું પર્સ. ઓ હા, એક મિનિટ આપો. લોકેશ, હા બાબા, પાક્કું આ પ્રતાપના જ અંગૂઠાના નિશાન છે ને? હા બાબા, પ્રતાપ કાકાના છે, હું પોતે ત્યાં ગયો હતો એટલે. અરે વાહ, ક્યા બાત હે બાપા. હવે ખાલી પૈસા ટ્રાન્સફર કરવાનો બાકી છે બસ. એ તો હમણાં જ થઈ જશે, એનું ટેન્શન નથી. એક વાર પૈસા ટ્રાન્સફર થઈ જાય બાપા, પછી બધા પૈસા આપણે કેશ લઈ લઈશું. વાહ, ખરેખર લોકેશ, તે મને છે ને એકદમ ખુશ કરી દીધો. તે ખૂબ જ સરસ કામ કર્યું બાબા. જો હરીફાઈ વખતે પણ તમે મને મારી મરજી પ્રમાણે કરવા દીધું હોત ને તો હું હરીફાઈ પણ જીતી ગયો હોત. સન્માનની ઢાલ ને મહાપૂજાનું માન બંને આપણી પાસે. પણ તમે મારું માન્યા નતા બાપા. હા, 50 લાખ ટ્રાન્સફર કર્યો.
50 લાખ મારા ખાતામાં. મમ્મી મમ્મી કેમ છે હવે તમને? કેમ છે તમને? હેમા હા હા સર હા 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 ટીમ મમ્મી તમને કેમ છે હવે? માથું બહુ દુખે છે. મમ્મી મને એવું લાગે છે કે ચા પીવાથી છે ને તમને પિત્ત થઈ ગયું છે, એના કારણે તમને ઊંઘ આવી ગયો છે. મમ્મી આ તો સારું થયું કે હું ત્યાં હતી, નહીં તો તમે ચક્કર આવ્યા હોત અને તમે પડી જ ગયા હોત. અને મેં છે ને ઘરમાં આ વાત કોઈને કીધી જ નથી, કારણ વગરની બધાને ચિંતા થઈ જાત. અને હા, અભયભાઈનો પણ ફોન આવ્યો હતો, બહુ ટેન્શનમાં હતા, મને કે મમ્મીને ફોન આપો. એટલે ઉતાવળમાં છે ને મેં પણ કહી દીધું કે તમે નાવા ગયા છો. એમાં એવું છે કે મને એવું લાગ્યું કે અભયભાઈને છે ને ખોટી ચિંતા થશે એટલે ઘરે આવી જશે, એનું કામ પડતું મૂકીને, એટલે મેં પછી આવું કહી દીધું. પણ મને કઈ યાદ નથી આવતું એવું. પણ મેં બરાબર કર્યું ને? મમ્મી તમે પપ્પાને દવા આપી હતી ને એટલે એ પણ મસ્ત સુઈ ગયા છે. આજે સીધા 50 લાખ. શું વાત કરે છે તું? હા, કાલે 25 નાખ્યા ને તે, એના સીધા આજે 50 થઈ ગયા. કઈ પણ બોલે છે, એવું કેવી રીતે થાય? મને મેસેજ આવ્યો છે. જો ભાઈ ખોટી મજાક નહીં કર અત્યારે. હું મજાક નથી કરી રહ્યો, સાચે મારા એકાઉન્ટમાં 50 લાખ જમા થયા છે. 50 લાખ? હા, મને એમ કે તે નાખ્યા હશે. મને નથી ખબર ભાઈ, આટલા બધા પૈસા મારા એકાઉન્ટમાં કઈ રીતે આવ્યા. એક કામ કર, તું એકવાર ફરી મેસેજ ચેક કરતો. હા, જોઉં છું. અનુ, સાચે મારા એકાઉન્ટમાં જ 50 લાખ જમા થયા છે. ઠીક છે, ચાલ હું જોઉં છું, તું ટેન્શન નહીં લેતો. હું શું કામ ટેન્શન લઉં, મારા એકાઉન્ટમાં તો પૈસા આવ્યા જ, ગયા થોડી છે. પણ પાછા તો આપવા પડશે ને આપણે, એટલે તો તને કહ્યું. ઠીક છે, ચાલ હું જોઈ લઉં છું. બાય બાય. અભયના એકાઉન્ટમાં 50 લાખ, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા હશે? લોકેશ કન્સ્ટ્રક્શન માંથી. પણ આ પહેલા આવું ક્યારેય નથી થયું. હા, અરે મમ્મી એ તો તમારી હવે ઉંમર થઈ ગઈ ને, એટલે આવું બધું થયા જ કરવાનું છે. સાચી વાત છે, અમારી ઉંમર થઈ ગઈ પણ અમને વર્તાતી જ નથી ને. કેવી રીતે વર્તાય નહીં? તમે પૌત્ર પૌત્રીના મોઢા દેખાડો તો ખબર પડે ને અમને. હું મમ્મી તમે પણ. મને પણ જરા અલગ જ ઊંઘ આવી ગઈ હતી. દવાના કારણે પપ્પા, દવાથી આવું થવાનું છે. હા, દવાને કારણે મને ઘેન આવે છે, પણ એ દવા તો હું રાત્રે લઉં છું. તો પછી તમે ભૂલમાં એ દવા રાતની જગ્યાએ સવારે લઈ લીધી કે શું? અરે બાપ રે, શું ખબર. ભાઈ હેલો. મમ્મી તું ઠીક છે ને? હા ઠીક જ છું ને, મને શું થવાનું હતું, હું ઠીક છું. મેં તને કેટલા ફોન કર્યા, તે ઉપાડ્યા કેમ નહીં? હા એ તો હું હા એ આપણે જરા નાવા ગઈ હતી. ઠીક છે. અને પપ્પા? હા પપ્પા આ બેઠા, આપું ફોન લે વાત કર. હા કુંવર બોલ. પપ્પા તમે કેમ ફોન નહોતા ઉપાડતા? અરે મને જરા ઊંઘ આવી ગઈ હતી. બીજી કોઈ તકલીફ નથી ને? ના 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 ના, કોઈ તકલીફ નથી, તું જરાય ચિંતા ના કર. ઠીક છે, ચાલ હું જરા દીપકને ફોન કરી આવું છું. આ
મારા અંગૂઠા પર આ ભૂરું ભૂરું શું લાગ્યું છે? એ મમ્મી, તમે પેલું ગળીમાં કપડાં બોળ્યા હતા ને, એ ગળીના કારણે થયું હશે. કાલે કાલે મારા હાથમાં બી ગળી લાગી ગઈ હતી. બોલો, એ પેલા કરિયાણા વાળો છે ને, એને આ વખતે ખરેખર બહુ જ ખરાબ ગળી આપી. પણ તો પછી ખાલી અંગૂઠા પર જ કેમ લાગી છે? હાથમાં લાવો લાવો લાવો, હું સાફ કરી આપું ને તમને. મમ્મી, હું શું કહું છું, આપણે હવે પપ્પાની દવાનું થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે. આમ રાતની દવા એ સવારે લઈ લેશે તો ક્યારેક તકલીફમાં આવી જશે. તમે અને પપ્પા હવે ટેન્શન લેવાનું છોડી દો અને આરામ કર, બધું જ હું સંભાળી લઈશ. બાકી બધું તું સંભાળી લઈશ. હા, હમણાં જમવાનું પીરસવાનું છે, પીરસી દઈશ. હા, જમવાનું તૈયાર જ છે, હું હમણાં જ પીરસી દઉં છું. પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. મામા સરસ સરસ. બાબા, પેલા સજ્જનને કહી દો કે થોડી હોશિયારી કરીને પૈસા રિવર્સ ના કરી દે પાછો. હું એને કહી દઉં. ખાલી એક દિવસ, હજી એક જ દિવસ છે. લોકેશ, આપણો ટાર્ગેટ માત્ર ને માત્ર પ્રતાપની જમીન છે, એ ભૂલતો નહીં. બાબા, મને ખબર છે તમારે પ્રતાપ કાકાની જમીન જ જોઈએ છે ને, હું તમને આપી દેવા પ્રોમિસ કરતો. અને પછી આગળ હું જે કરવાનો છું એ મને તમે કરવા દે. લોકેશ, નહીં બાપા, નહીં 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 નહીં, પ્લીઝ. આ વખતે વચ્ચે નહીં પડતા બાપા, આ વખતે મને રોકતા નહીં. મારે જે કરવું છે ને મને કરવા દેજો બસ. પણ તો કરવાનો શું છે? અભયને બરબાદ. આપણે એન્ટ્રી રિવર્સ કરવી જોઈએ. લાગે છે ભૂલથી આવી ગયા છે, પણ તું ચિંતા ના કર, હું જાગીદાર સાહેબ જો વાત કરું છું. તું જા. ઠીક છે સર. બોલો. હા જાગીદાર સાહેબ, હું એમ કહું છું કે કોઈ ભૂલ થઈ છે. એવી ભૂલ? એટલે હું તો કે તમારા ખાતામાં અહીં 50 લાખ રૂપિયા ને એ અભય સવાણીના ખાતામાં ટ્રાન્સફર થયા છે. હું વાત કરો છો, પણ આ કઈ રીતે શક્ય છે? એટલે જાગીદાર સાહેબ, મેં બધું ચેક કરીને જ તમને ફોન કર્યો છે. કોણ હશે આવો મૂર્ખ જેને આવી ભૂલ કરી છે? હું કહું રિવર્સ એન્ટ્રી કરી નાખું. ના ના ના, મારે જાણવું છે કે આવડી મોટી ભૂલ કોઈએ કરી છે. પણ જાગીદાર સાહેબ, જો આ કોઈ નાની રકમ નથી, હજી મને એ પણ નથી ખબર કે આ કોઈનો પ્લાન છે કે કોઈની ભૂલ છે. જો તમે એક દિવસ હોલ્ડ કરજો, બરાબર? આ લોકોને પાસવર્ડ આપી દે છે ને, મેં મોટી ભૂલ કરી છે. હું તમને પછી ફોન કરું છું. અને હા, જ્યાં સુધી હું તમને કંઈ જણાવું નહીં ને, ત્યાં સુધી તમે કશું જ નહીં કરતા. સમજાયું? હા હા જાગીદાર સાહેબ. વાહ પાપા વાહ, ડેડી કૂલ. વાહ બાપો વાહ. લોકેશ, આ બાબા, હવે પેલા સાઇન એક્સપર્ટ ને બોલાવી લે. હા, અને દસ્તાવેજ ઉપર પ્રતાપ અને જશોદાના સાઇન લઈ લે, એટલે આપણું કામ આગળ વધે. જીઓ બાપા, ડન છે ડન છે ડન છે. હવે તું તો હવે બહારના ભાવમાં કમીન. સર,
એન્ટ્રી રિવર્સ કરી દઉં ને? ના ના, મી જાગીદાર સાહેબને વાત કરીને તો યોને કીધું કે આ વિશે તો યોન કોઈ ખ્યાલ જ નહીં. આ કઈ રીતે શક્ય છે? તો યોને પોતે જ કીધું. ઠીક છે સર, પણ હવે તો હું એન્ટ્રી રિવર્સ કરી દઉં ને? ના, હમણાં ના કરતી. તમકો યોને એક દિવસ હોલ્ડ કરવાનું કીધું છે. કેમ પણ? ભાઈ યોને કીધું છે કે એ તપાસ કરવા માંગે છે. તો આ કોમ કરી શકું ને? સર, એ ભલેને તપાસ કર્યા કરતા, પણ આપણે તો રિવર્સ એન્ટ્રી કરી દઈએ ને? ભાઈ હમતી તમ નહીં, યોને ના પાડીશ. તો જો હજી મારો ફોન ના હોય ને તો હજી રિવર્સ એન્ટ્રી કરતા નહીં. અરે પણ સર, રિવર્સ એન્ટ્રી કરવામાં એમને શું તકલીફ છે? તને સમજાતું નહીં? ગોડી થઈ ગઈ છે તું? યોને ચોખ્ખે ચોખ્ખું કીધું સર કે જો લગી મારો ફોન ના આવે તો લગી તમે રિવર્સ એન્ટ્રી કરતા નહીં. આપણે યોનું કીધું તો કરવું પડશે ને, કેમ કે આ બેંક યોની છે અને આપણો ચૂલો છે ને અનોખી, યોના કારણે જ હળગશે. સમજાઈ શકત એના? પણ સર, ના પાડી ને તને. તું જા, તતા તારું કોમ કર, અને જો યોનો ફોન આવશે ને તો હું તને કહી દઈશ. હા, જા. સોરી સર. Thank you.